મનમાં સંકલ્પ કરશે તો એવા શુભ સંકલ્પ ને તિન કે સકલ મનોરથ સિદ્ધ કરહી ત્રિપુરારી. ભગવાન શંકરજી એના મનોરથોને પૂર્ણ કરશે. આટલો આશીર્વાદ આપી કિસ્કિંદા કાંડ ની સમાપ્તિ કરી. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલુષ વિદ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો. પંચમ ચતુર્થ સોપાન કિસ્કિંદા કાંડ સમાપ્ત. શ્રી સીતારામ ચંદ્રાર્પણ વસ્તુ. બોલો રામચંદ્ર. કાયેન વાચા મનસેન્દ્રિયેન વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત્ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. પ્રભુ ચરણારવિંદમાં ચોથું પુષ્પ સમર્પિત કરીને રામચરિત માનસનું પાંચમું સોપાન સુંદર કાંડેનો આરંભ કરીએ તે પહેલા કુછ સમય કે લીએ સંકીર્તન. રામ રામ સીતા રામ રામ સબ ગાઈએ. રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રામચરિત માનસ નું પાંચમું સોપાન સુંદરકાંડ. સુંદરકાંડ એ મહાત્માઓની ઉપાસનાનો કાંડ માનવામાં આવ્યો છે. સુંદરકાંડમાં વૈસે તો કિસ્કિંદા કાંડથી જ હનુમંત ચરિત્રનો આરંભ થાય છે, પણ સુંદરકાંડમાં એક એક ચોપાઈઓને મહાત્માઓ ખૂબ દિવ્ય રીતે જુએ છે. પ્રત્યેક ચોપાઈઓમાં હનુમાનજીની તેજસ્વીતા ભરેલી છે. સુંદરકાંડ માટે એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સુંદરકાંડનું પઠન, સ્મરણ, ચિંતન, એનો સ્વાધ્યાય એ મારા ને તમારા જીવનના દરેક કાંડોને સુંદર બનાવી દેશે. પછી જીવનનું બચપણ હોય, કુમારાવસ્થા હોય, યુવાવસ્થા હોય, પ્રૌઢતા હોય, વૃદ્ધાવસ્થા હોય, ગમે તે સ્થિતિ હોય, જીવનના એક એક કાંડને સુંદર કાંડ બનાવવા માટે રામચરિત માનસના સુંદર કાંડને ખૂબ પ્રેમથી ગાઓ. બડી શક્તિ હૈ સુંદરકાંડની. એક જુદી જ પ્રતિષ્ઠા છે. હનુમાનજીનો કાંડ માનવામાં આવે છે. એ કાંડનો પ્રારંભ તુલસીદાસજીએ કર્યો. શાંતમ શાશ્વત પ્રમેયમનગમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષ વેદાંત વૈજ્ઞમ વિભુ રામાખ્યમ જગદીશ્વર સુરગુ માયામનુષ હરિ વંદેહં કરુણાકર રઘુવર ભૂપાલ ચૂડામણિ. પ્રથમ મંત્રમાં પ્રભુની સ્તુતિ કરી છે. અત્યાર સુધી તુલસીદાસજી વૈસે સ્પષ્ટ રૂપે માંગણી નથી મૂકતા, પણ સુંદરકાંડના મંગલાચરણમાં હનુમાનજીનો કાંડ છે, પોતાના ઈષ્ટ આરાધ્યનો કાંડ છે, અને તેથી જેના દ્વારા રામની પ્રાપ્તિ થઈ છે એક એ ચરિત્રના કાંડમાં ભગવાનની પાસે તુલસીદાસજીએ એક માંગણી રજૂ કરી. નાન્યા સ્પૃહા
રઘુપતે હૃદયસ મદીએ. પણ શરૂઆત એમ કરી, બીજી કોઈ ઈચ્છા નથી. અને જો ખોટું કહેતો હોઉં તો મહારાજ તમે હૃદયની વાત જાણો છો, કારણ કે તમે અખિલાંતર આત્મા છો. બીજું કશું નથી જોયું ગોસ્વામીજી કહે, નાન્યા સ્પ્રિહા રઘુપત હૃદયસ મદીએ સત્યમ વદામી ભગવાન અખિલાંતર આત્મા. સાચું કહું છું મહારાજ, બીજું કશું જોઈતું નથી. તુલસી કહે એક વસ્તુ જોઈએ છે, અને તે ભક્તિ પ્રયત્ રઘુપુંગવ નિર્ભરામ. મહારાજ અમારા જીવનને નિર્ભર ભક્તિથી ભરી દો, અને કામાદિ દોષ રહિતમ કુરુ માનસમ. અમારા માનસને કામાદિ દોષથી મુક્ત કરી દો, ભક્તિ અમને નિર્ભર ભક્તિથી ભરી દો. ભેદ ભક્તિ, સાધન ભક્તિ, સિદ્ધા ભક્તિ, ભક્તિના અનેક પ્રકારો મહાત્માઓએ બતાવ્યા છે. એમાં હનુમાનજી જે માંગણી કરે છે, રામજી તુલસીદાસજી જે માંગણી મૂકે તે નિર્ભર ભક્તિની વાત છે. અમને નિર્ભર ભક્તિ આપો. મહાત્માઓએ કહ્યું છે નિર્ભર ભક્તિ એટલે જીવ પ્રભુને યાદ તો કરે, પણ કદાચ જીવ પ્રભુને યાદ કરવાનું ભૂલી જાય. પણ નિર્ભર ભક્તિની પ્રાપ્તિમાં પ્રભુ જીવને યાદ કરે. તુલસીદાસજી કહે ગમે તેમ તો અમે જીવ છીએ, ક્યારેક અમારા સ્મરણમાં ગેપ પડી જવા સંભવ છે, તો પ્રભુ તું અમને યાદ કરજે. કેટલી મોટી વાત છે. ગમે તેટલું અખંડ સ્મરણ કરીશું તો પણ ક્યારેક ચૂકી જઈશું, તો પ્રભુ તું અમને યાદ કર. ઈશ્વર જયારે જીવને યાદ કરે. કબીરા મન નિર્મલ ભયો, જૈસો ગંગા નીર, પીછે પીછે હર ફિરે કહત કબીર કબીર. હવે મારે ભગવાનને પુકારવાનો નથી, કબીર કહે મારી પાછળ શંકર ભગવાન દોડે છે, કબીર કબીર કહીને મને પુકારે. ઈશ્વર જીવનું સ્મરણ કરે. ભક્તિ આવી મને પ્રાપ્ત થાય. અને ત્રીજા મંત્રમાં અમારે અંજની નંદન પવન પુત્રની સ્તુતિ છે. અતુલિત બલ ધામ. તુલસીદાસજીએ શરૂઆતમાં કોશિશ કરી હનુમાનજીના ગુણોનું વર્ણન કરું, તો પેલા લખ્યું અતુલિત બલ કે ધામ હોવા. અતુલિત બલ ધામ હેમ શૈલાભ દેહમ. આપ હેમ શૈલાભ દે છે. દનુજવાન કૃષાનમ. આપ દનુજ વનના અગ્નિ છો. જ્ઞાની નામ અગ્રગણિનમ. જ્ઞાનીઓમાં તો સર્વશ્રેષ્ઠ છો. પણ તુલસીદાસજીને થયું કેટલા ગુણો વર્ણવું, એટલે લખી નાખ્યું સકલ ગુણ નિધાનમ. તમામ ગુણના આપ નિધાન છો. વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. હે રઘુપતિ કે પ્રિય ભક્ત, આપના ચરણારવિંદમાં નમસ્કાર. આમ હનુમંતલાલજીની સ્તુતિ કરીને રામકથાના પાંચમા સોપાન સુંદરકાંડની પ્રથમ ચોપાઈ. ચાંબવંત કે વચન સુહાય, ચાંબવંત કે સુની હનુમંત હૃદય અતિ ભાય. તબ લગી તુમ પરખ સુમોગે ભાઈ, તબ લગી સહી દુખ કંદ મૂલ ફલ ખાઈ. સહી દુખ કંદ મૂલ ફલ. જામવંતના વચન સાંભળી હનુમાનજીના હૃદયમાં ખૂબ ગમ્યું. અને હવે હનુમાનજી મહારાજ યાત્રાની તૈયારી કરે એ વખતે તમામ મિત્રોને એક સૂચના આપે છે કે ભાઈઓ તમે ત્યાં સુધી મારી પરીક્ષા કરજો જ્યાં સુધી હું ભગવતી સીતાજીના સમાચાર લઈને પાછો ના આવું. ત્યાં સુધી તમારે અહીં નહીં રહેવાનું છે. નહીતર સવાલ એમ થાય કે હનુમાનજીને ખબર હતી કે આમાંથી બીજું કોઈ આ કાર્ય કરી શકે એવું નથી. પણ હનુમાનજીને એ પણ ખબર છે કે બધાએ પોતપોતાનું બળ ભાગ્યું છે. હું ત્યાં જાઉં અને હું કદાચ લંકામાં ફસાઉં તો મને કોઈ મદદ કરવા આવી શકે એવું પણ અહીંયા છે નહીં. તો હનુમાનજીને વધારે સારું એ હતું કે એ લોકોને એમ કહેવું જોઈએ કે તમે હવે રામજીની પાસે જતા રહો, હવે આપણે ત્યાં જ મળીશું. હું કામ પૂરું કરીને સીધો ત્યાં પ્રવર્શન આવીશ અને આપણે ત્યાં જ ભેગા થઈશું. તમે અહીંયા દરિયાને કિનારે મીઠું પાણી પણ નથી, અહીંયા તકલીફમાં મુકાવ, એના કરતા તમે સીધા ત્યાં જતા રહો અને હું આવીશ ત્યારે. આમ કેવું વધારે આમ વિવેક ભર્યું લાગત. પણ હનુમાનજીએ બધાને કહ્યું નહીં, અહીં જ રહેવાનું, ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું, અહીંથી જવાનું નહીં. શું કામ? હનુમાનજી એમ માને છે કે તમે અત્યારે રામ પાસે જતા રહો
અને હું લંકા જઈને એકલો સીતાજીની તલાશ લઈ રામ કાર્ય કરીને આવું તો યશ મને એકલાને મળે. હું ઈચ્છું છું રામ કાર્ય કરીને આવું, પછી આપણે બધા સાથે જઈએ, યશ બધાને મળવો જોઈએ. સબહિમાન પ્રદ આપુ અમાન, આ સંતનું લક્ષણ છે. ભગવાન રામજી ભરતજી કો કહેતે હૈ, ભરતજી મારા સંતનો સ્વભાવ છે, સબહિમાન પ્રદ આપુ અમાની, યશ બધાને વેચાઈ જવું જોઈએ. તમે ભલે ત્યાં સુધી નથી પહોંચી શકતા, પણ ભાવથી કે કુભાવથી, નૈરાશ્યથી કે વિશ્વાસથી, તમે કમસે કમ દરિયા સુધી તો પહોંચ્યા છો, એ પણ તમારી યાત્રા છે. માટે ભગવત કાર્ય કરીને જયારે હું આવું, પછી આપણે બધા સાથે રામજીની પાસે જઈએ અને રામ કાર્યનો યશ બધાને મળવો જોઈએ. આનું નામ ભગવદ ભક્તનો સદગુણ છે. આપ અહીંયા અહીંયા રહેજો, અહીંથી જશો નહીં. હું રામ કાર્ય કરીને ચોક્કસ આવીશ, કારણ કે યાત્રાના આરંભમાં મારા હૃદયમાં આનંદ થઈ રહ્યો છે, એ શુભ નિશાની છે કે સફળતા મળશે. કોઈએ જવાનું નથી, અને એક કડક સૂચના હનુમાનજી આપી, કોઈએ ભૂખ્યા રહેવાનું નથી, કે હનુમાન આવે ત્યાં સુધી અમારે ઉપવાસ અનશન બસ, બીજું કઈ લેવાનું જ નહીં, એમ કરીને બેસી નહીં જવાનું. ફળફૂલ જે કઈ મળે એ બધું ખાવાનું, ખાવાની ખાસ સૂચના આપી, ફળફૂલ ખાવાના, કારણ કે હું ત્યાં ચાલુ કરવાનું છું, હું ત્યાં ભૂખ્યો રહેવાનું નથી, એટલે તમારે અહીંયા ચાલુ કરવાનું. શરીરને બરાબર સાચવવા માટે ફળફૂલ લેજો, થોડુંક દુઃખ પડે તો સહન કરી લેજો, પણ અહીંયા મારી પ્રતીક્ષા કરજો, વચન આપું છું પાછો આવીશ. મિત્રોને સૂચના આપી. અદભુત ચરિત્ર છે હનુમાનજીનું, પણ કેટલું સરસ મારે તમને શીખવા જેવું કર્યું. ખબર છે કે હવે આ વ્યક્તિ સિવાય કોઈ કાર્ય સંપન્ન કરી શકે એમ નથી, એ પાકો નિર્ણય લેવાઈ ગયો. છતાં આ મહાપુરુષની નિરાભિમાનીતા તમે જુઓ. બાબાજીએ લખ્યું, અસ કહી નાઈ સબન કહું માથા, અસ કહી નાઈ સબન ચાલે હર સિંહ ધરી રઘુનાથા, ચાલે હર સિંહ ધરી રઘુનાથ. એક એક વ્યક્તિને હનુમાનજી વંદન, ધન્ય છે મારુતિ કો, હા બધાને પગે લાગે. નાનામાં નાના વાનરને હનુમાનજી વંદન કરે, હું પ્રભુનું કામ કરવા જાઉં છું, મને આશીર્વાદ આપો. આ છે ભક્તિ. જેનામાં સાચી ભક્તિના ગુણો ઉતરે છે ને, એ જીવનમાં સહજ સરળ હોય છે. તુલસીની આ ચોપાઈ તો મંત્ર લાગે, ખિસ્સામાં લખીને રાખી મૂકવા જેવી છે. પૈસે હર ચોપાઈ મંત્ર, પણ આ તો જયારે જયારે મને તમને આ મક્કડ રહેવાનું કંઈક આવી જાય તો તરત જ વાંચી લેવી જોઈએ. સરળ સ્વભાવ નમન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સ્વભાવ સરળ, સ્વભાવને સરળ બનાવી. આપણામાં બહુ સ્વભાવને અક્કડ રાખવા જેવું કંઈ છે જ નહીં. માણસને અમારે જરા નથી કહેતા, અમે ન હોય તો ન થયું હોય, કઈ નહીં, બધું થયા કરે, સૂરજ એમને ઉગે જ છે, તું હો કે ન હો કાંઈ ફેર પડતો નથી, પ્રકૃતિ એનું કામ કર્યા જ કરે છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, તુલસીદાસજીના જીવનમાં એ ખરેખર ચરિતાર્થ હતું. આટલી વર્ષનો બુઝર્ગ અમારો સંત, રામાયણ જેવું શાસ્ત્ર રામ સાક્ષાત કરી, હનુમાનજીની પૂર્ણ અનુભૂતિ કરી અને લખે, અને છતાંય એમ કહે કે કવિ ન હોઉ નહીં ચતુર કહાવું, મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. કહ રઘુપતિ કે ચરિત અપારા, કહ મતિ મોરી નિરત સંસાર. શરૂઆતમાં એમ કહે ત્યાં સુધી તો માની લઈએ કે ચાલો કવિ હજી ગ્રંથની રચના કરે છે ત્યારે આવું લખે, પણ ઉત્તરકાંડના છંદની છેલ્લી પંક્તિમાં આ વયોવૃદ્ધ મહાપુરુષ એમ લખે કે જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ. વિશ્વને આટલું મોટું શાસ્ત્ર આપનાર મહાપુરુષ કહે હું મતિમંદ છું. શું સાધુની સરળતા છે. જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ, હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. અસ કહી નાઈ સબન કહું માથા. બધાને હનુમાનજી વંદન કરે છે. તરસી મેં તો કહેતો ને એવા રે અમે એવા, બસ બધાને પગેર લાગવાનું, જેને જે કહેવું હોય તે મુબારક. ભક્તિ કરવી હોય તો બધાને વંદન કરતા શીખો. માનવીમાં મને તમને, પદાર્થોમાં મને તમને ઈશ્વર ન દેખાય તો શાસ્ત્રમાં અને મંદિરમાં કેમ દેખાય. ભક્ત તો બધાને વંદન કરે, નિજ પ્રભુ મય દેખહી જગત કે હિ સન કરહી વિરોધ. સ્વામી રામતીર્થ કહે છે જિધર દેખતા હું ઉધર તું હિ તું હૈ.
બધાને પ્રણામ કરી, હર્ષિત થઈ હૃદયમાં રઘુનાથજીને યાદ કરીને સાથે એકદમ સ્મરણમાં રાખીને હનુમાનજી યાત્રાનો શુભારંભ કરે છે. મિત્રો હનુમાનજીને વિદાય આપે છે. એક બડી યાત્રા શરૂ હોને વાલી હે. હનુમાનજીને દેખા તો સિંધુ તીર સમુદ્ર ને કિનારે એક સુંદર પર્વત છે રામ કહીને હનુમાનજી ઉપર. મિત્રો નીચે છે હનુમાનજી પર્વત ઉપર. હનુમાનજીની આ યાત્રામાં એ ત્રણ વાર પર્વત ઉપર ઉભા છે, એના પગની નીચે ત્રણ વાર. અહીંયા પણ પર્વત છે, કુદીને સામે જશે તો ત્યાં પણ પર્વત ઉપર. પર્વતીય મક્કમતા અને સ્થિરતાનું પ્રતીક છે, અટલતાનું. હનુમાનજીના પગની નીચે પૂરી મક્કમતા છે, પૂરી નિષ્ઠા છે. મનથી પણ પાકા, વચનથી પણ પરિપક્વ અને કર્મથી પણ પરિપક્વ. જરાય ચલિત નથી આ પુરુષ. હર કદમ કે નીચે પૂરી નિષ્ઠા હે. કોઈ કદમ અસ્થિર નથી આ પુરુષનું. પર્વત કે ઉપર ચઢ ચુકે હે ઓર 400 ગાવનો સાગર પોતાની દિવ્ય નેત્રોથી જોયો છે. રત્ન ઘોઘવાતા કરે છે સમુદ્ર. ફરી એકવાર તળેટીમાં નીચે જોઈ બધા મિત્ર વર્ગોને નમસ્કાર કર્યો છે. મે જા રહા હું ઓર સબ લોગ હનુમાનજી કો વિદા દેતે હૈ. બોલિયે હનુમાનજી મહારાજ લંગડે જી મહારાજ કી. પવન પુત્ર કો બડી ભાવભીની વિદાય દી ગઈ ઓર હનુમાનજી મહારાજ ચારે બાજુ જોઈ. બાર બાર રઘુવીર સંભારી તર કે પવન તનય બલ ભારી. બાર બાર રઘુવીરને યાદ કર્યા. વીરતાનું કામ કરવું છે એટલે રઘુવીરને યાદ કરી અને પર્વત ઉપર પોતાનો પગ દબાવી જે હનુમાનજીએ ઉડાન ભરી. માનસકારે લખ્યું છે પર્વત ઉપર હનુમાનજીના પગનો મચરકો લાગ્યો, એ પર્વત પાતાળમાં ઉતરી ગયો. ભૌગોલિક પરિવર્તન થઈ ગયું. વૈરાગીનો પગ અડે, બ્રહ્મચારીનો પગ અડે, એક ત્યાગી પુરુષનો પગ અડે, એ પર્વત પાતાળમાં જતો રહ્યો છે. રામજીના સારંગમાંથી જેમ અમોઘ બાણ છૂટે. કે જી મી અમોઘ રઘુપતિ કરબાના તાગી ભાતિ ચલા હનુમાન. ત્યાં તો જલનિધિ રઘુપતિ દૂત બિચારી અંતે મેં ના કહો હું શ્રમ ઘાત. હનુમાનજી મહારાજ રામજીના બાણની સામ સમાન એકદમ યાત્રાનો આરંભ, ઉડાન શરૂ. સમુદ્રની ઉપર હનુમાનજી મહારાજની ગતિ શરૂ થઈ ગઈ આકાશ માર્ગે. સમુદ્ર દેવે જોયું કે રઘુવીરનો દૂત આજ મારે આંગણે મહેમાન છે, મારા ઉપરથી પસાર થાય છે. લાવ સ્વાગત કરું, થોડી વાર એમને આરામ થાય એટલા માટે વ્યવસ્થા કરું. સમુદ્રને તળિયે એક મૈનાક નામનો પર્વત હતો. આપણા પુરાણવિદો એમ કહે છે કે પહેલા પર્વતોને પાંખો હતી, સજીવ હતા બધા પર્વતો, એ પાંખોથી ઉડી શકતા હતા. પણ પછી અમુક સમયે પર્વતોને અહંકાર આવ્યો અને એ ઉડી ઉડીને ગામડા ઉપર બેસવા માંડ્યા, ગામડાનો નાશ કરવા લાગ્યા. મોટા મોટા શહેરો ઉપર ઉડીને બેસે, ગામના ખલાસ કરીને. પછી વજ્રનો પ્રયોગ થયો, એ બધાની પાંખો કાપી નાખી અને એ બધા જ્યાં પડ્યા ત્યાં સ્થિર થઈ. એમાંનો મૈનાક સુવર્ણનો પર્વત હતો, એ પાંખો સહિત વજ્રથી છટકી ગયો અને સમુદ્રને તળિયે આશ્રય લઈ લીધો, એમાં બચી ગયો. નહીતર પર્વતો ને પાંખો હતી, એ સારું થયું કાપી નાખી, નહીતર શું થાત. ડુંગરા ઉડતા ઉડતા નીકળતા હોત તો તકલીફ નો કોઈ. ભગવાનની બહુ દયા કહેવાય. નહીતર વૈજ્ઞાનિકો એમ કહે કે આ વનસ્પતિમાં જીવ છે, વૃક્ષોમાં પણ જીવ છે, પણ માનવ જીવન માટે પ્રભુએ કેટલી એક વૃક્ષ હલે નહીં, બસ ઉભું જ રહે. નહીતર એ લોકો ફરવા નીકળે તો વડલો ને પીપળો ને લીમડો ને આ બધા આમ સાથે ફરવા નીકળે ને બજારમાં આટા મારે તો મોટરું ક્યાં રાખવી, ક્યાં ચાલવું. પણ નહીં, સંત વિટપ સરિતા ગિરિધર નહીં સહે તડકા પ્રથમ વૃક્ષો અવરને. આ ઠંડીમાં સવારમાં વહેલા વૃક્ષોને જોઈએ છીએ ને તો એમ લાગે કે શું સહન કરે છે ઝાડવા. આપણે કેટલું ઓઢી ઓઢીને ફરીએ છીએ અને આ માનવ જાત માટે વૃક્ષો કેટલું સહન કરે. બિલકુલ ખુલ્લા આકાશની નીચે ઉભા છે, એની સાધુતાનું દર્શન વહેલી સવારે થાય છે. સહે કેટલી ઠંડક સહન કરે છે. જાડવા ફળ નથી ખાતા, સરોવર પાણી નથી પીતા, કારણ ઉપકારી એનો આત્મા. પર્વતોની પાંખો કપાઈ ગઈ, મૈનાક નામનો પર્વત સમુદ્રને તળિયે આશ્રિત થઈ ગયેલો. આન તેથી આજ સમુદ્રએ એ પર્વતને કહ્યું, ભાઈ તું બહાર આવ અને હનુમાનજી મહારાજને થોડી વાર વિશ્રામ આપ. એ સોનાનો પર્વત બહાર આવ્યો. હનુમાનજીને હાથ જોડ્યા, બાબા થોડી વાર વિશ્રામ લો, થોડી વાર આરામ કરીને જાઓ. હનુમાનજી નીચે ઉતર્યા, એના આગ્રહનો સ્વીકાર કરતા એના મસ્તક ઉપર હાથ મૂક્યો, ભાવ સ્વીકાર્યો.
પણ રોકાયા નહીં. એમણે એમ કહ્યું કે ભાઈ તું મને આરામ કરવાનો આગ્રહ કરે છે પણ આરામની મારી વ્યાખ્યા જુદી છે. શું રામ કાજ કિન હે બિના મોહી કહા વિશ્રામ. ભગવત કાર્ય વગર મને આરામ ક્યાં છે? ધ્યાન દે ગંભીરતા છે. ઈશ્વરની યાત્રા યાની ભક્તિની પ્રાપ્તિ કરવા માટે જયારે આપણે નીકળીએ છીએ ત્યારે પહેલું સોનું આડું આવે છે, સોનાનો પર્વત. અને એ સોનું આપણને એમ કહે છે કે જરા આરામ કરતા જાઓ. પણ સોનું કોઈને આરામ આપી શક્યું છે? જેનું વધ્યું એનો આરામ જતો રહ્યો, જેનું સુવર્ણ વધ્યું એની ઊંઘ જતી રહી. સુવર્ણ આરામ નથી આપી શકતું. કાં તો સુવર્ણ વધ્યું ત્યાં આગ લાગી છે, કાં તો સુવર્ણ વધ્યું એને દરિયામાં ડૂબવું પડ્યું છે. લંકાને આગ લાગી, દ્વારકા ડૂબી ગઈ. કોઈ કોઈ સાહિત્યકારે બહુ સરસ શોધી કાઢ્યું કે જે શબ્દની પાછળ કા લાગે ત્યાં સોનું બહુ હોય. લંકા પુષ્કળ સોનું, દ્વારકા પુષ્કળ સોનું, અમેરિકા પુષ્કળ સોનું, આફ્રિકા જેની પાછળ કા આવે છે ત્યાં પુષ્કળ સમૃદ્ધિ રહી છે અને તેથી અસ્થિરતા પણ રહી છે. જીવન સાધના કરતો કરતો ભક્ત યાની ઉપાસક, ભક્તિ યાની સીતાજીના દર્શન કરવા જતો હશે ત્યારે એના ભવસાગરના પંથમાં સોનું આડું આવશે. એ લાગણીથી કહેશે, આગ્રહ કરશે, પ્રેમથી તમે થોડી વાર રોકાવો. પણ હનુમાનજીનો નિરાદરનો સ્વીકાર, હનુમાનજીએ ભાવથી એનો સ્વીકાર કરતા હાથ અડાડ્યો, કહ્યું ભાઈ આપની વાત બરાબર છે પણ મારે તો રામ કાર્ય કરવાનો પૂર્ણ સંકલ્પ છે અને તેથી હું અહીંયા રોકાઈ ન શકું. હનુમાનજી વિવેકથી સોનાના પર્વતથી પાર થઈ ગયા અને જેવા આગળ ઉપડ્યા છે, જાત પવન સુત દેવન દેખા અનજાના ચહ બલ બુદ્ધિ વિશેષા અનસુર સામ યાગી નકી માતા. તુલસીદાસજીએ લખ્યું કે હનુમાનજી મહારાજ મૈનાકથી જે આગળ નીકળ્યા દેવતાઓએ હનુમાનજીને જતા જોયા અને દેવતાઓને ઈચ્છા થઈ કે હનુમાનજીની બુદ્ધિ અને બળની પરીક્ષા કરી. સુરસા નામ અહિન કે માત પઠિયે આય કહી તે વાત. હનુમાન દેવતાઓએ સુરસા નામની એક સર્પની માતા જેને પાંખો હતી સર્પીની, એને દેવતાઓએ કહ્યું કે હનુમાનજી જઈ રહ્યા છે એની બુદ્ધિ બળની કસોટી કરો, તમે એના માર્ગમાં જઈ અને કસોટી કરો. આકાશમાંથી સુરસાને મુક. હવે હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે ત્યાં સુધીમાં એમને ત્રણ વિઘ્નો આવે છે, આકાશમાંથી સુરસા, પાણીમાંથી સિંહિકા અને લંકામાં પ્રવેશ કરતી વખતે લંકા લંકીની. ત્રણ વિઘ્નો, એનો અર્થ એમ થાય છે કે ભક્તિની યાત્રા જયારે આપણે કરીએ ત્યારે આકાશમાંથી પણ વિઘ્નો આવશે, પાણીમાંથી પણ વિઘ્ન નીકળશે, ધરતી ઉપરથી પણ વિઘ્ન આવશે. ભક્તિનો માર્ગ બહુ કઠિન હે, રઘુપતિ ભક્તિ કરત કઠિન હે. તો પહેલું વિઘ્ન સુરસા આવે છે. આજ સુરન મોહી દિન આહારા, આજ દેવતાઓએ મને ખોરાક આવ્યો છે, આપ્યો છે, હું આને ખાઈ જઈશ એમ સુરસા એકદમ ઉડતી સામે આવી અને વચન સાંભળતા હનુમાનજીએ કહ્યું, માતાજી તમારે મને ખાઈ જવો છે? બોલે હા મને ભૂખ લાગી, દેવતાઓ મને ખોરાક આપ્યો. હનુમાનજીએ કહ્યું, તમારા મુખમાં હું આવું તમે મને ખાઈ જાઓ અને તમારી ક્ષુધા તૃપ્ત થતી હોય તો એ મારું સદભાગ્ય ગણાય, પણ માતાજી રામ કાજ કરી ફિરી મેં આવો, સીતા કહી સુધી પ્રભુ હિ સુનાવો, તબ તાવ બદન તૈઠી હો સત્ય કહો મોહિ જાન દે માઈ. હું રામનું કાર્ય કરી આવું, રામજીને સંદેશ સીતાજીને આપી આવું, સીતાજીનો સંદેશ લઈને રામજીને આપી આવું અને રામ ભક્ત તરીકે વચન આપું છું કે પછી હું સામેથી તમારા મુખમાં આવીને પ્રવેશ કરી ત્યારે તમે મને ખાઈ જજો, હે માતા અત્યારે મને જવા દો. સુરસાએ કહ્યું, શું ભરોસો તું આવે કે ના આવે, મને તો અત્યારે ભૂખ લાગી અને હું તો સર્પની માતા, મને ભૂખ લાગે ત્યારે હું મારા બચ્ચાને મારા ઈંડાને ખાઈ જાઉં, હું તને છોડું? હનુમાનજી કહું, માં જવા દો ભગવત કાર્ય અટકે. બોલે નહીં મને ભૂખ લાગી. ઘણો યત્ન હનુમાનજીએ કર્યો છતાં સુરસાએ જવા ન દીધા ત્યારે તુલસીદાસજીએ લખ્યું કે હનુમાનજીએ કહ્યું, સારું તો મને ગળી જાઓ મેં ખડા હું. હનુમાનજીને પકડી લેવા માટે, ખાઈ જવા માટે, જો જન ભારી તેગી બદન પસારા ચાતો કપે તનુ કિન દુગુન બી તારા સોરહ જો જન મુખ તે ઠયે.
અન તુરત પવન સુત બાતી સફાય જસ જસ સુર સા બદન બઢાવા. તુલસીદાસજી એ લખ્યું એક યોજન માં સુરસાએ મુખ પાળું કર્યું. એક યોજન એટલે ચાર ગાવ, આઠ માઇલ, ચાર ગાવમાં મુખ પહોળું કર્યું. કેટલી શક્તિ છે હનુમાનજીને ગળી જવા માટે. હનુમાનજીએ રામનું સ્મરણ કરી અને સુરસાની સામે આઠ ગાવનું શરીર કર્યું. આ તો સિદ્ધિઓ કે આચાર્ય હે, અષ્ટ સિદ્ધિ નવનિધિ કે વો દાતા હે, દે સકતે હૈ ઉસકે પાસ કિતની હોગી. આઠ ગાવનું શરીર મોટું કર્યું. સુરસાને થયું કે આ કઈ સામાન્ય નથી, એટલે સુરસાએ સોળ યોજન મુખ પહોળું કર્યું, ચોસઠ ગાવ. તો તુરત પવન સુત 32 ભયું, હનુમાનજી 32 યોજન 128 ગાવ. જેમ જેમ સુરસા મુખ પહોળું કરે એમ હનુમાનજી પોતાનું શરીર વધારતા જાય. હનુમાનજી સુરસાની સાથે લડતા નથી. નહીતર મુષ્ટિકાનો પ્રહાર કરીને મારી નાખી હોત તો ચાલતે, અથવા તો મુઠભેડ કરી, પણ અડ્યા જ નહીં, દૂરથી શરીર વધારે. પેલી મુખ પહોળું કરે પોતે શરીર વધારે. તુલસીદાસજી કહે ભક્તિના માર્ગમાં વિઘ્ન કોઈ આવે, કોઈ સ્પર્ધા કરવા આવે, કોઈ તમને અટકાવવા આવે, તો એની સાથે ટક્કર ન કરશો. એ ગમે તેટલું તમારી પ્રતિભાને તોડવા માટે, તમને પકડી લેવા માટે કોશિશ કરે તો તમારું ભજન ડબલ કરી નાખો. તમારા વ્યક્તિત્વનો વિકાસ કરતે જાઓ. હા, લડાઈ કરવામાં સમય બરબાદ ન કરો, ભજન વધારો, અપને આપ સંઘર્ષ ખતમ હો જાયગા. જેમ જેમ અડ્યા જ નથી હનુમાન, જેમ જેમ પહેલી મુખ પાળું કરે હનુમાનજી ઉસકે દુગુણ હો જાતે થે. સાધના વધારો, બંદગી વધારો, ખતરા અપને આપ ટલતા જાયગા. તુલસીદાસજી કહે જેમ જેમ સુરસા મુખ પહોળું કરે હનુમાનજી શરીર વધારે. એક ક્ષણ એવી આવી સત જો જન તે આનંદ કિન્હા. સુરસાએ 400 ગાવમાં મુખ પહોળું કર્યું. હવે સમુદ્ર 400 ગાવનો લખ્યો છે, એમાં એ 400 એ જે સમુદ્ર હતો એ 400 ગાવમાં મુખ પહોળું કર્યું. આખો દરિયો જાણે ઢંકાઈ ગયો. હનુમાનજી વિચાર કરે કે આ 400 ગાવની થઈ, હું રામની કૃપાથી 800 ગાવનો થઈ શકું, પણ 800 ગાવનો થઈશ તો ઉભા રહેવા માટે એટલી જગ્યા તો જોઈએ ને. 800 ગાવનો થઈશ તો એક પગ આમનામ રામ પાસે જશે ને એક પગ આમનામ લંકામાં જશે. રામજી તો સમજી જશે, પણ લંકા વાળા વિચાર કરશે કે આ સીધો પગ કોનો આવ્યો, એને અકળામણ થશે. અને આ સંઘર્ષનો અંત નહીં આવે. કદાચ એ મારા કરતા પાછી ડબલ થાય, હું વળી ડબલ થાઉં. હું કઈ હરીફાઈ કરવા નથી નીકળ્યો, મારે કોઈની સાથે સ્પર્ધા નથી કરવાની. મારે તો એન કેન પ્રકારણ માં ભગવતી સીતા સુધી પહોંચવું છે. મારે તો ભક્તિ કો પ્રાપ્ત કરવાની. એકદમ નાનકડું એવું રૂપ લઈને, નાના બનીને કે મોટા બનીને, કમસે કમ ખતરાને પાર કરી મારે સીતા સુધી પહોંચવું છે. એકદમ નાનકડું એવું રૂપ લઈ સુરસાના મુખમાં હનુમાનજી પ્રવેશ કરી. આખા મુખમાં ચક્કર મારી હનુમાનજી બહાર નીકળ્યા. હું આપના મુખમાં જીયાયો, તમે મને ખાઈ લીધો કહેવાય, હવે જાઉં. સુરસા હનુમાનજીનું બુદ્ધિ કૌશલ્ય જોઈ પ્રસન્ન બની ગયા. દેવતાઓએ મને જે માટે મોકલી હતી એ બુદ્ધિ બલ મર્મ મેં જાણી લીધો. હનુમાનજી મારો આશીર્વાદ છે. રામ કાજ સબ કરી હું તુમ બલ બુદ્ધિ નિધાન, આશીષ દે સુરસા ચલી ને હર્ષિ ચલે. હનુમાન તમારાથી રામનું કાર્ય બધું પૂર્ણ થશે, તમે બળ બુદ્ધિના નિધાન છો. સુરસા આશીર્વાદ આપીને જતી રહી છે. બસ વ્યક્તિત્વને માણસ વધારે, બંદગી વધારે, ખતરો ટળી જશે. અને પછી હનુમાનજી આગળ ગયા તો માણસના મંતવ્યો છે, માણસકારો કહે છે કે એની ગતિ રૂંધાવા લાગી. હનુમાનજી કહે હું આટલી ઝડપથી જઈ રહ્યો છું, મને કોણ અટકાવે? સામે તો કોઈ નથી, પાછળ કોઈ નથી, આ તરફ કોઈ નથી, આ તરફ ઉપર જોયું તો અવકાશ છે, નીચે જોયું તો. હનુમાનજીને થયું ઓહ, કોઈએ મારા ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો. સમુદ્રની અંદર સિંહિકા નામની એક રાક્ષસી હતી, એ રાક્ષસી આકાશમાં કોઈ પંખી ઉડે તો તાંત્રિક પ્રયોગ કરી એના પડછાયાને દબાવતી, પેલું પંખી એકદમ ગુરમી ખાય નીચે પડે અને પછી જળ ઉપર પડેલા પંખીને ખાય અને પોતાનું ઉદર તૃપ્તિ કરતી. આ રાક્ષસીએ હનુમાનજીના ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો. બસ પડછાયા પકડવા, આ એની એની વૃત્તિ. ભક્તિનું બીજું વિઘ્ન છે આ. આ પાત્ર બહુ ખતરનાક છે. પ્રત્યેક વ્યક્તિ કે જીવન મેં એ પાત્ર નિર્મૂલ હો જાય તો રામ રાજ્ય આવે. સિંહકા નામની રાક્ષસી, મૂળ રાક્ષસી, એને ધરતી ઉપર રહેવું જોઈએ, જીવ ધરતીનો, પણ રહે છે દરિયામાં. આ પહેલી વિચિત્રતા. દરિયામાં રહે છે ભલે રહે, પણ દરિયામાં જેટલા જીવ છે જળચર એમાંથી એકે એને નથી ખાતી, આકાશમાં ઉડે એને જ ખાય છે. જીવ ધરતીનો, રહેવું દરિયામાં, ખોરાક આકાશનો. આટલી વિચિત્ર. તુલસીદાસજીના ચિંતકો કહે આ ભક્તિનું બીજું વિઘ્ન એ ઈર્ષા છે. અને ઈર્ષાને આ રાક્ષસીને દરિયામાં બેસાડી, એનો અર્થ ઈર્ષા દરિયા જેવડો મોટો માણસ હોય તો એના ઊંડાણમાં ક્યાંક કામ કરતી હોય છે, ક્યારેક ક્યારેક એ દેખો દેતી હોય છે.
બીજું ઈર્ષા રાક્ષસી આજુબાજુના નથી ખાતી, આકાશમાં ઉડે. ઈર્ષા છે ને એ પોતાની સમાન હોય, પોતાથી નાના હોય તો તકલીફ ન કરે, પણ આપણા કરતા કોઈ ઊંચાઈમાં ઉડે, આપણા કરતા કોઈ પ્રગતિ કરે, આપણા કરતા કોઈ વિકાસ કરે, આપણા કરતા કોઈ ઉન્નત બને, તો ઈર્ષા એનો પડછાયો પકડીને એને કેમ પાડવા એની પ્રવૃત્તિ શરૂ કરે. અને ઈર્ષાળુ માણસ પડછાયા જ પકડી શકે, કારણ કે વ્યક્તિને તો પકડી ન શકે, ઊંચાઈને આંબી ન શકાય. ત્યારે પડછાયાને પકડવા આ માનવ સમાજનો એક મોટો સ્વભાવ છે. ઊંચાઈને તો પકડી શકે નહીં, એટલે હું ને તમે જયારે કોઈની ઊંચાઈ જોઈએ ત્યારે પછી એના પડછાયામાં ફાફા મારીએ છીએ. પડછાયો કાળો હોય છે. હનુમાનજી તો કંચન બરન હે, પણ પડછાયો હંમેશા કાળો હોય. ઈર્ષાળુ માણસ હોય ને એ કાળું જ પકડે, ઉજ્જવળતાને પકડી શકતા જ નથી. ઈર્ષા કરનારા હંમેશા કાળું ક્યાં છે એને શોધે છે. સફેદ કાગળમાં આખો સફેદ હોય પણ એક કાળું ટપકું હોય તો પહેલી દ્રષ્ટિ ત્યાં જાય, આકે ચારો બાજુ સફેદી. પણ હનુમાનજીની જે કાળાશ છે એ તો એના રોમ રોમમાં રામ બેઠા છે, એની શામતા છે. જેવી હનુમાનજીના પડછાયાને દબાયો, હનુમાનજી મહારાજને થયું કે આને જીવતી ન રખાય તો ભક્તિ થાય જ નહીં. એકદમ ગુરમીખાય મારુત નંદન નીચે મુષ્ટિકાનો પ્રહાર કરી તાહી મારી, તુલસીદાસજી કહે ને મારી નાખી. ઈર્ષા નિર્મૂળ થયા વગર સાગરનો કિનારો આવતો નથી. તુલસીદાસજી બડે અનોખે નિર્ણય આપ દેતે હૈ કે જેવી રાક્ષસીને મારી અને તુરત બહારી ધીલાંખી ગયો ઉમતી ધીરા, તુરત યાત્રાનો અંત આવી ગયો. ઈર્ષા નિર્મૂળ થાય છે પછી સાધક કિનારે પહોંચી જાય, લક્ષ્યની એકદમ નજીક પહોંચી જાય. ઈર્ષાને મારી હનુમાનજી સાગરને કિનારે લંકાની ભૂમિ ઉપર પહોંચી ગયા છે. સુંદર બાગ બગીચાઓ છે, ભમરાઓ ગુંજન કરે છે. એક પર્વત ઉપર હનુમાનજી ચડ્યા છે. પર્વત ઉપર ઉભા રહી એમણે લંકાનું દર્શન કર્યું. કનક કોટ ખચિત્ર મનીકૃત સુંદર આ યત ના ઘના, બાબાજી લખે સોનાનો કિલ્લો છે. હનુમાનજીને થયું કે આ માણસ છે બુદ્ધિશાળી રાવણ, કારણ કે એમણે કિલ્લો સોનાનો કર્યો. દુનિયામાં બધા કિલ્લા તૂટે, સોનાના તોડવા બહુ કઠિન. સોનાના કિલ્લા, સુવર્ણની કિલ્લાબંધી મોટા મોટા ત્યાગીઓ પણ તોડી શકતા, અને ભક્તિ સુધી પહોંચવા માટે તો સુવર્ણના કિલ્લા તોડવા પડે. હનુમાનજીએ જોયું મલ્લ યુદ્ધ થઈ રહ્યું છે, મદિરાપાન થઈ રહ્યું છે, ભક્ષ ભક્ષણ થઈ રહ્યું છે. બન બાગ ઉપવન બાતિકા સરકૂપ વાપી સોહ હી નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી લંકાની ભીષણતા, એની રમણીયતા, એનો વૈભવ, એનો વિલાસ. હનુમાનજી આ બધું જોયું છે. ચારે બાજુ લંકાની ચોકીદારો પૂરી કડક બંદોબસ્ત છે, ચોકીદારો ચોકી કરે છે. લંકાની ચારે બાજુ રક્ષકોને જોઈ હનુમાનજીએ વિચાર કર્યો કે રાત્રિ પડે, અંધકાર થાય, પછી નાનકડું એવું રૂપ લઈ લંકામાં પ્રવેશ કરું, કારણ કે ચોકીદારો પુષ્કળ છે. પૂર રખવારે દેખી બહુ કપી મન કિનહ વિચાર, પર્વત ઉપર ઉભા રહીને હનુમાનજી વિચાર કરે છે. ચારે બાજુ ચોકીદારો છે, રાત્રિ પડે પછી જાઓ. હનુમાનજી ચૂપચાપ વિચાર કરે છે. અને કોઈ માણસ એકલા શાંતિથી કોઈ નિર્ણય કરવા માટે કોઈ વિચાર કરતા હોય તો વ્યવહાર ધર્મ એમ કહે છે કે એના વિચારોમાં વિક્ષેપ ન કરાય. એટલે હનુમાનજી મહારાજ અત્યારે વિચાર કરે છે, એને કહીએ બાબા 3 વાગ્યા સુધી આપ વિચાર કરતે રહે, બાદ મેં પ્રવેશ કી યોજના કરેંગે. બસ ઇન શબ્દો કે સાથ અબ કા પ્રવચન સમાપન કર રહા હું. બડે ભાવ ઔર પ્યાર સે બોલીએ, બોલો રામચંદ્ર ભગવાન કી, શ્રી બાલ કૃષ્ણ લાલ કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પુર રખવારે દેખી બહુ કપિ મન કિન્હ વિચાર, અતિ લઘુ રૂપ ધરો નિશી નગર કરો પૈસાર. હનુમાનજી મહારાજ લંકાના પાદરમાં એક પર્વતના શિખર ઉપર ચડીને લંકાનું દર્શન કરે છે. હનુમાનજીને થયું કે લંકાની ચારે બાજુ પુષ્કળ ચોકીદારો લંકાનું સંરક્ષણ કરે છે. આપ રામચરિત માનસને ઠીકથી જોશો તો ખ્યાલ આવશે, અયોધ્યા અને જનકપુર આ બે નગરીમાં બહુ ચોકીદારનું વર્ણન તમને નહીં દેખાય કે એ નગરીઓનું સંરક્ષણ ચોકીદારો દ્વારા થઈ રહ્યું છે, સશસ્ત્ર પહેરો છે, એવું ક્યાંય નહીં દેખાય. ત્યારે લંકાની ચારે બાજુ ખૂબ જ કડક બંદોબસ્ત. એનું એક જ કારણ, મેં સવારે પણ ઇશારો કર્યો તેમ, કે જ્યાં અતિ સુવર્ણ હોય ત્યાં સંરક્ષણ બહુ રાખવું પડે. ત્યારે અયોધ્યા સમૃદ્ધિ તો અયોધ્યા હોય પુષ્કળ હતી,
પણ અયોધ્યાની સમૃદ્ધિમાં, અયોધ્યાના સુવર્ણમાં સમર્પણનો સિદ્ધાંત હતો, ત્યાગનો અને અર્પણ કરવાની વાત હતી. અયોધ્યા સુવર્ણ જ આપે એમ નહીં, સંસ્કૃતિ માટે, સત્ય માટે, આ દેશની અસ્મિતા માટે અયોધ્યાની સંસ્કૃતિ રાજકુમાર રામને પણ એક મહાત્માને સોંપી દે એટલે ત્યાં કોઈ ચોકીદારની વ્યવસ્થા નથી. જ્યાં ત્યાગ જ હોય, જ્યાં આપવાનું જ હોય, ત્યાં કોઈ સંરક્ષણની જરૂર નથી. લંકા અતિ સુવર્ણ ભેગું થયું છે અને સમર્પણ નથી, અપહરણ છે, બીજાનું આંચકી લેવાની વૃત્તિ છે, એટલે ત્યાં બહુ ચોકી પહેરો રાખવો પડે. જે જગ્યાએ સુવર્ણમાં આ વૃત્તિ આવે ત્યાં બંદોબસ્ત રાખવો પડે છે. હનુમાનજી વિચાર કરે આટલા બધા ચોકીદારોમાં, રાત્રિ પડે, અંધકાર થાય, પછી નાનકડું એવું રૂપ લઈને લંકામાં પ્રવેશ કરો. લોકો ચર્ચા કરે છે, પ્રશ્ન પણ પૂછતા હોય છે કે હનુમાનજીએ લંકામાં પ્રવેશ કરવાનો વિચાર રાત્રિના કેમ કર્યો? એ પહોંચ્યા હતા દિવસના. આપણે વિદેશ જઈએ પહેલી વાર તો આપણા મનમાં સ્વાભાવિક એમ હોય કે આપણે વિદેશની ભૂમિ ઉપર દિવસ દરમિયાન લેન્ડ થઈએ, જેથી કરીને આપણે પહેલી વાર પરદેશ જતા હોઈએ તો આપણને સારું પડે. હનુમાનજી વિચાર કરે, હું લંકામાં પ્રવેશ રાત્રિ ના કરું. શું કામ? દિવસના વધારે સારું પડતે? પણ નહીં, એક જબરદસ્ત દ્રષ્ટિ હતી આના પાછળ. હનુમાનજીએ વિચાર્યું કે રાત્રિના અંધકારમાં લંકામાં પ્રવેશ એટલા માટે કે કોઈ પણ વ્યક્તિનું જીવન તમારે અંતરંગ બરાબર જોવું હોય તો રાતના અંધારામાં જ જોવાય. દિવસના અજવાળામાં આ જગતમાં બધા જ સજ્જન દેખાય છે. દિવસના પ્રકાશમાં તો આપણે સજ્જન ન હોઈએ તો એ સજ્જન ફરજિયાત રહેવું પડે, સમાજનો ડર લાગે. રાતના અંધકારમાં આપણું વ્યક્તિગત જીવન કેટલું સારું છે! કોઈ પણ વ્યક્તિના અંતરંગ જીવનનો અભ્યાસ રાત્રિના અંધકારમાં થઈ છે. સવારના 8-9 વાગે કોઈ આપણને મળવા આવે તો આપણે એમ જ કહેવાના કે હમણાં જ હું પૂજામાંથી બહાર આવ્યો, પૂજા જ કરતો હતો. રાત્રિના અંધકારમાં આપણે કેવું જીવન જીવીએ છીએ! અને એમાં લંકા તો નિશિચર નગર છે. તેથી હનુમાનજીએ વિચાર્યું, લંકાનું જીવન બરાબર જો જાણવું હોય તો રાત્રિના પ્રવેશ કરો. અતિ લઘુરૂપ ધરો નિશી નગર કરો પૈસાર, એકદમ નાનકડું રૂપ ધારણ કરી પ્રવેશ કરવાનો નિર્ણય છે. રાત્રિ થઈ ગઈ, અંધકાર છે. લંકાનો જે મુખ્ય દરવાજો છે એમાં હનુમાનજીને પ્રવેશ કરવો છે. એકદમ નાનકડું એવું રૂપ ધારણ કર્યું. માનસકાર લખે, મસક સમાન રૂપ કપી ધરી, મચ્છરના જેવડા નાના થયા હનુમાનજી. બડી સિદ્ધિ હે હનુમાનજી મેં તો. આપણે જોઈ ગયા સવારે કે સુરસાની સામે પેલી સર્પિણી એમને ગરવા આવી ત્યારે હનુમાનજી એની સામે આટલા મોટા થયેલા, માઇલોમાં શરીર વધારેલું, એ હનુમાનજી લંકામાં પ્રવેશ કરતી વખતે મચ્છર જેટલા નાના થઈ ગયા. મચ્છર નથી બન્યા, મસક સમાન, મચ્છરના જેટલા નાના થઈ ગયા, આટલા સૂક્ષ્મ બની ગયા. હનુમાનજીએ જગતને બતાવ્યું, સમય આવે ત્યારે હું મોટો પણ થઈ શકું છું અને સમય આવે હું નાનો પણ થઈ શકું, એકદમ નાનું સ્વરૂપ પણ ધારણ કરી શકું. જરા ઓર સમય આવે હું મોટો પણ થઈ શકું છું, સમય આવે હું નાનો પણ થઈ શકું છું. નહીતર સમાજમાં ઘણી વખત એવું બને છે કે એકવાર મોટાએ મળ્યા પછી નાના થવું બહુ મુશ્કેલ છે. હનુમાનજીએ જગતને બતાવ્યું, હું પ્રભુતાને પચાવી શકું છું અને લઘુતાનો નિર્વાહ પણ કરી શકું છું. ભક્તિ સુધી જેને પહોંચવું હોય એનામાં આ કળા હોવી જોઈએ, સીતા સુધી પહોંચવું હોય એનામાં આ એક કુશળતા હોવી જોઈએ. તો એકદમ મચ્છર જેવા નાના બનવું, એનો અર્થ સમય આવે એકદમ નાના બની જવું. ઘણા લોકોને આમાં સિદ્ધાંત દેખાવાને બદલે સવાલ ઉઠે છે. ઘણા લોકો પ્રશ્ન કરે કે હનુમાનજી મચ્છર જેવડા નાના થયા તો વીંટી ક્યાં રાખી? મુદ્રિકા રામજી આપી હતી એનું શું થયું? ઘણાને આ ચિંતા છે. સિદ્ધિનો પ્રયોગ છે. હનુમાનજી મહારાજે જયારે શરીર મોટું કર્યું ત્યારે એ મુદ્રિકા એના પ્રમાણમાં મોટી થઈ હતી, આભૂષણો. હનુમાનજી મચ્છર જેવડા નાના થયા છે ત્યારે મુદ્રિકા એના પ્રમાણમાં નાની થઈ ગઈ હતી. અથવા તો એમ પણ થઈ શકે
કે હનુમાનજીનું રામસ્મરણ લંકામાં પ્રવેશ કરતી વખતે એકદમ ધીરે ધીરે શૂન્યતા તરફ ગયું છે, સૂક્ષ્મ બન્યું છે, જે ખૂબ જ રામમય એ ધીમે ધીમે અંતર્મુખ એકદમ અંદર ભીતર રામ સ્મરણ સૂક્ષ્મ થઈ ગયું છે. લંકામાં પ્રવેશ કરતી વખતે ભીતરી સ્મરણ હતી, કોઈને ખબર ન પડે એમ ચાલુ થયું છે, છતાંય ગળે ના ઉતરે. તો આ કથા કઈ કળિયુગની નથી, ત્રેતાયુગની છે. અત્યારે આપણે રામેશ્વરમ તરફ જઈએ તો ત્યાં ગુજરાત કરતા મચ્છર મોટા થાય છે, અત્યારે પણ ત્યાં એક એક ઇંચના મચ્છર થાય છે. તો મને એમ લાગે છે લંકામાં એ વખતે ત્રેતાયુગમાં ફૂટ ફૂટના મચ્છર થતા હશે, કારણ કે રાક્ષસોની સાઈઝ પ્રમાણે મચ્છર હોવા જોઈએ ને. રાક્ષસો જો આટલા મોટા હોય એ વખતે તો એને કરડનારા મચ્છર, અત્યારે આપણી 5 ફૂટની ઊંચાઈ હોય તો એ નાના એના આપણા શરીર પ્રમાણે મચ્છર, તો રાક્ષસો માઇલ માઇલ લાંબા હોય, આટલા મોટા શરીરોનું જો વર્ણન આવતું હોય તો એની સાઈઝ પ્રમાણે મચ્છર હશે, એટલે ફૂટ ફૂટ 2-2 ફૂટના મચ્છર થતા હશે. એ વખતે વીંટી રાખવાનો કોઈ પ્રશ્ન નહીં ઉઠ્યો હોય. એમ છતાંય ગળે ન ઉતરે તો પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલધી લાંગી ગયો અચરજ નાહી. આપણે સવારે જોયું રામ નામ અંકિત મુદ્રિકા મુખમાં હતી. મુદ્રિકા એના પ્રમાણે આપણે ભરત ભેટના પ્રસંગમાં જોઈ ગયા કે ઈશ્વર અને ઈશ્વરની વસ્તુઓ બધી ચેતન હોય છે. આ મુદ્રિકા શ્રી સીતાજીની જે રામ પાસે હતી એ છે, એ આ હનુમાનજી જયારે નાના થયા ત્યારે એ પ્રમાણમાં સૂક્ષ્મ બની હશે. અને હનુમાનજી મહારાજ જ્યાં લંકાના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરવા ગયા ત્યાં હનુમાનજીની યાત્રાનું ત્રીજું વિઘ્ન જે ધરતી ઉપરથી, એક વિઘ્ન આકાશમાંથી, એક વિઘ્ન પાણીમાંથી આવ્યું જે જોઈ ગયા, હવે ત્રીજું વિઘ્ન લંકિની નામની એક રાક્ષસી જે લંકાની ચોકી કરે છે, એકદમ હનુમાનજીને અટકાવે છે. ક્યાં જાય છે તું? આના કરતા સૂક્ષ્મ બને તો પણ લંકાના ચોકીદારને તું ધોખો ના આપી શકે. હું લંકાના ચોરને જ ખાઉં છું, ચોર સિવાય હું કોઈને ખાતી નથી. આમ કહીને લંકિની નામની રાક્ષસીએ હનુમાનજીને અટકાવી દીધું. રાવણનો બંદોબસ્ત કેટલો મક્કમ હશે આના ઉપરથી સાબિત. આટલું સૂક્ષ્મ રૂપ લઈને હનુમાનજી પ્રવેશ કરતા હતા તો પણ એને પકડી લીધા. હું ચોર સિવાય કોઈને ખાતી નથી, ક્યાં જાય છે? આમ કહીને હનુમાનજીને અટકાવી દીધું. હનુમાનજી એકદમ રોષે ભરાયા. હનુમાનજી આ રાક્ષસીને મારત નહીં, પણ પેલી રાક્ષસીએ કહ્યું ચોર સિવાય કોઈને ખાતી નથી, મારો ખોરાક જ ચોર છે, અને તેથી હનુમાનજીથી રહેવાયું નહીં. એક જ મુષ્ટિકાનો પ્રહાર હનુમાનજીએ રાક્ષસીના મસ્તક ઉપર કર્યો છે. રુધિર બમત ધરની ધનમની ધરતી ઉપર પડી ગઈ, મુખમાંથી લોહીની ધારા નીકળી ગઈ. હનુમાનજીએ આ રાક્ષસીની મસ્તક ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એનું કારણ, રાક્ષસી એમ બોલી કે હું ચોર સિવાય કોઈને ખાતી નથી. હનુમાનજીને ગમ્યું નહીં. હનુમાનજીને થયું કે તું ચોર સિવાય કોઈને ખાતી નથી, તારો ખોરાક જો ચોર જ હોય તો દુનિયાનો સૌથી મોટો ચોર લંકામાં બેઠો છે રાવણ, જે મારી માતાને ચોરીને લાવ્યો છે. સંસારનો મોટામાં મોટો ચોર લંકામાં જે બેઠો, એ ચોરની તું સેવા કરે છે, એ ચોરની તું ભક્તિ કરે છે, અને સીતાની તલાશ લેનારા રામના ઉપાસકોને ચોર કહીને એને તું અટકાવે છે. જો ચોરને જ ખાતી હોય તો શરૂઆત રાવણથી કરે.